જોઈએ વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના ભયસ્થાનો, એટલે કે આપણે આપણા રોજબરોજના જીવનની અંદર કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ તેના ભયસ્થાનો, એટલે કે તેની મર્યાદાઓ. કોમ્પ્યુટર યંત્ર છે, અભ્યાસ સામગ્રી નથી. શું કીધું છે? કોમ્પ્યુટર યંત્ર છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે કોમ્પ્યુટર એક સાધન છે, તે અભ્યાસની સામગ્રી નથી. તે અભ્યાસની પ્રક્રિયા સરળ કરે છે, તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજી તરીકે કરી શકાતો નથી. વિદ્યાર્થી મિત્રો, તે અભ્યાસની પ્રક્રિયા એટલે કે આપણી અભ્યાસની જે અટપટો, વધારે હાર્ડ અભ્યાસ છે, તે આપણે એને સરળતાથી ફેરવી શકીએ છીએ, એટલે કે તેના દ્વારા, કોમ્પ્યુટર દ્વારા આપણે તેને સરળતાથી આપણે તેનો અભ્યાસ કરી શકીએ છીએ, પરંતુ તેનો ઉપયોગ એક માનવ શક્તિ એટલે કે જ્ઞાન કે અભ્યાસની અવેજી તરીકે આપણે કરી શકતા નથી. ત્યારબાદ, યોગ્ય પ્રોગ્રામની જાણકારી ન હોય તો ખોટી આકૃતિ, ખોટો સરેરાશ મેળવવાને લીધે પણ મુશ્કેલી સર્જાય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આપણે જે પ્રોસેસ કરવાની છે એ પ્રોગ્રામની આપણને જાણકારી જ ન હોય તો ઘણી વખત આપણને ખોટી આકૃતિ પ્રાપ્ત થાય, ખોટો સરેરાશ પ્રાપ્ત થાય છે, અને જેના લીધે આપણે મુશ્કેલીમાં પણ મુકાઈ જઈએ છીએ. ત્યારબાદ આગળનો પોઈન્ટ, કોમ્પ્યુટરમાં ખોટા સ્થાને માહિતી સેવ થાય તો ડિલીટ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્ર, ઘણી વખત આપણને ખ્યાલ ન હોય અને ખોટી જગ્યાએ આપણે એ માહિતીને સેવ કરી દીધી તો એ માહિતી ઘણી વખત કોમ્પ્યુટરની અંદરથી ડિલીટ પણ થઈ શકે છે, જેથી આપણી ઉપયોગી માહિતી નીકળી પણ જાય છે. ત્યારબાદ જોઈએ તો કોમ્પ્યુટરમાં ખોટી માહિતી મુકાઈ હોય તેના આધારે તારણો પણ ખોટા આવી શકતા હોય છે. શું કીધું છે? કે ખોટી માહિતી મુકાઈ હોય તો તેના તારણો પણ આપણને ખોટા પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે ઘણી વખત આપણે જે, દાખલા તરીકે આપણે કોઈક આંકડાકીય માહિતી મેળવી છે તો એ આંકડાકીય માહિતી આપણી પાસેથી મળી છે, પરંતુ જો એ માહિતી આપણને ખોટી પ્રાપ્ત થઈ હોય તો એ આપણે કોમ્પ્યુટરની અંદર નાખીને બધી પ્રોસેસ તો કરીએ છીએ, પરંતુ તેના આધારે તે મળતા આપણને જે તારણો છે, તેના કારણો છે, એ પણ આપણને ખોટા પ્રાપ્ત થઈ શકે. ત્યારબાદ છે, કોમ્પ્યુટરમાં પડેલી માહિતી સરળતાથી ચોરાઈ જવાની શક્યતા પણ રહે છે. એટલે કે ઘણી વખત આપણી પાસે જે કોમ્પ્યુટરની અંદર માહિતી પડી છે તો એ ઘણી વખત આપણી બીજા પાસે પણ જતી રહે છે, એટલે કે ચોરાઈ જવાનો પણ ભય રહે છે. ત્યારબાદ, કોમ્પ્યુટર સિસ્ટમ ક્રેશ થાય તો તેમાં રહેલી તમામ માહિતી નાશ પણ પામે છે. એટલે કે કોમ્પ્યુટરની સિસ્ટમ છે એ ક્રેશ થાય તો તેમાં રહેલી માહિતી પણ નીકળી જાય છે અને તે માહિતી આપણી પાસેથી જતી રહે છે, એટલે કે તે માહિતી પણ આપણી પાસેથી નાશ પામે છે. ત્યારબાદ જોઈએ છેલ્લું, કે કોમ્પ્યુટર દ્વારા હિસાબો તૈયાર થતા હોય ત્યારે તેમાં સરળતાથી ફેરફાર કરીને ગોટાળા પણ કરી શકાય છે. એટલે કે કોમ્પ્યુટરની અંદર જ્યારે હિસાબો થતા હોય, પરંતુ જો કોઈ બીજી વ્યક્તિ એની અંદર કંઈ ભૂલ કરવા માગતી હોય તો ત્યારે તે સરળતાથી તેની અંદર ફેરફાર પણ કરી નાખે છે અને તેના કારણે ગોટાળા પણ સર્જાય છે. અસ્તુ.